नमस्कार, लाइव 24 न्यूज સાથે હું છું પ્રિયંકા। તો વિગતવાર સમાચારમાં વાત કરીએ તો ગુજરાતભરમાં આવેલ ગૌશાળા પાંજરાપોળોમાં કોર્ટ કચેરી તેમજ સરકારી અને અર્ધસરકારી વિવિધ એજન્સીઓના તેમજ ખેડૂતોના બિનઉપયોગી ગૌવન સહિતના અબોલ જીવી આશ્રિત છે અને તેમના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણા વર્ષોથી ચાલી હતી જેના અનુસંધાને સરકાર દ્વારા 2022 ના બજેટમાં રૂપિયા 500 કરોડની સહાય અંગે જાહેરાત 3 માર્ચ कराई हती अने 5 मास जेटलो समय वीती जवा छता योजना अमल मां मुकाई नथी। तो आ योजना नी जाहेरात थता दाताओ मां संदेश पहोंचाडता दान नो प्रवाह अचानक स्थगित थई गयो छे। तारी बीजी बाजू सरकार श्री तरफ थी जाहेरात बाद कोई ज कार्यवाही करवामां आवेल नथी। लिखित मां वारंवारो रजूआतो पण करी छे, तेम छता आज दिन सुधी कोई परिणाम लक्षी कार्यवाही थयेल नथी अने हाल मां दरेक संस्थाओ पासे रोज रोज पशुओनी संख्या मां वधारो थई रह्यो छे अने तेनो खर्च पण वधी रह्यो छे। तो बीजी बाजु उधार मां मळतुं घास पण हवे मळतुं बंद थई गयुं छे, जेथी आज रोज उत्तर गुजरात नी गौशाळा પાંજરાપોળોના સંચાલકોની બેઠક મુકામકાંડ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા એ મળી હતી અને તેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકારશ્રી તરફથી દિન 11માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહીં પહોંચે તો સંસ્થાઓમાં ગૌવન સહિતના જીવોનું જીવન બચાવવા માટે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે તેવી સ્થિતિ નિર્માણ થાય છે। તો પહેલાં સરકાર દ્વારા 3 માસ બાકીની આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। અમે તો રજૂઆત કરીને થાકી ગયા છે સાહેબ। અમે તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય કક્ષાએ બધી રીતે અમે આવેદનો આપી ચૂક્યા છીએ, પણ કોઈ અમને હજી સુધી ક્યાંય સહકાર મળ્યો નથી સરકાર તરફથી। અને સરકાર કંઈ આળસમાં કાઢી રહી છે કે સરકાર બહુ વ્યસ્ત છે ને અમારી સમૂહ જોતાઈ નથી, કંઈ ખબર નથી પડતી, પણ ગાયોની પોકાર છે કે જલ્દીથી આ અમારી જે સરકારે મંજૂર કરેલી રકમ છે 500 કરોડ, એ જલ્દીથી રિલીઝ કરવામાં આવે તો બહુ સારું। કારણ કે પાછલા વર્ષોમાં GST, નોટબંધી, સૂકો દુકાળ, લીલો દુકાળ આ બધી પરિસ્થિતિઓના કારણે ઘણો બધો માર પડ્યો છે। ભાવ વધારાના કારણે પણ અમે લોકો અત્યારે સોસાઈ રહ્યા છીએ। દરેક ગૌશાળા ઉપર દેવું વધી ગયું છે। ગૌશાળા સંચાલકો કઈ રીતે ગાયો ચાલા ગાયો ગૌ ગાયોને સાચવે એ કંઈ અત્યારે ખબર પડતી નથી। તો મહેરબાની કરીને અમે બધા કરબદ્ધ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે જલ્દીથી અમારી આ વાત સાંભળો, ગાયોનું જે કંઈક ઘાસચારા માટેનું જે સંકલ્પ કરેલું છે પૂરો કરો, નહીંતર અમારે પછી આંદોલનના માર્ગે જવું પડે। નથી જવું જ નથી, પણ અમને ક્યારે તમે એવી રીતના ખોટા માર્ગે જવા માટે પ્રેરિત ન કરો અને જે તમે બોલ્યા છો એ વર્તી બતાવો અને 500 કરોડ વત્તા 100 કરોડ આખલાઓ માટે, રખડતા સાંઠ માટે જે કંઈ તમે સહાય યોજનાઓ રજૂ કરેલી છે એ જલ્દીથી સત્વરે મંજૂર કરી અને પૈસા રિલીઝ કરી આપો। વંદે ગૌ માતરમ। અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સરકારે 500 કરોડ રૂપિયા બજેટમાં જાહેર કર્યા કાગળો ઉપર, અને એનામાં એ પ્રમાણે વધતો જે ધનની આવક હતી એમાં પણ લોકો સુધી પહોંચે કે 500 કરોડ રૂપિયા સરકારે જાહેર કર્યા હતા, ધનની આવક બિલકુલ બંધ થઈ ગઈ। એક બાજુ ઘાસ તો ખૂબ જ વધારે મોઘો થઈ ગયો છે, એક બાજુ દિવસે દિવસે પશુ વધતા જાય છે, અને આ સહાય કાગળો ઉપર કરી રહ્યા હજી સુધી સરકારે ગૌશાળામાં એક રૂપિયો આપ્યો નથી। અને એને સમય જીતી ગયો કે જો નોટબંધી જેવી એક જ સ્કૂલમાં એક જ કલાકમાં બંધ થઈ જાય અને 5-5 મહિના થયા હજી સુધી આ જાહેરાત કરેલી 500 કરોડ બજેટમાં લીધા હજી ગૌશાળા હજી ન પહોંચે તો ભારે પરિસ્થિતિ નીકળશે। અત્યારે ગૌધન નિભાવો ખૂબ મહામુશ્કેલ થઈ ગયું છે, તો અત્યારે જો તાત્કાલિક સરકાર આ રજૂઆત સાંભળી અને તાત્કાલિક ગૌશાળાના ખાતામાં બજેટ નાખે અને કાર્યવાહી કરે તો બરાબર, ન કા ન છૂટકે અમારે આંદોલન કરવું પડશે એવી આ ગૌશાળાઓની વિનંતી છે। બોલો, વાત કરી છે કે ગૌશાળાઓ માટે આ વખતના બજેટમાં રાજ્યના ગોધરા જિલ્લા મંત્રી આદર્શી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક 500 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી અને ગૌશાળાને ત્યાં જેવી આશા જમી છે અમને પૈસા તરફ ફળશે, તો એના માટે ક્યાંક વરસાદ ખૂબ પડ્યો છે, બધું બનાસકાંઠા જેવા જિલ્લાઓ જેના તાલુકો વરસાદથી વંચિત છે, પણ છતાં જે ગૌશાળાઓનું કામ છે ને જ્યારે રકમ મંજૂર કરી ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પહેલાં પણ મેં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીશ્રી એ વખતે પણ એવી જ વાત કરી હતી કે એમ બને એમ વહેલામાં વહેલા પૈસા તમને આપવા માટે છૂટા કરશું। આજે જ્યારે મારા આગળ રજૂઆત કરશે ત્યારે ફરીથી પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરીને જેમ બને એમ વહેલામાં વહેલી ગૌશાળાઓ માટે આ રકમ છૂટી થાય એ રીતના અમે તમારી સાથે રહીને પ્રયત્ન કરીશું। થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।